ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી. જેતપુરમાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે. બંને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અમરનગર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અમરનગર ગામ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. નરબાનકા અને ચામુરી ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા એક બાઇક ચાલકનું મોત થયું છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જેતપુરથી અમારા સંવાદદાતા આશીષ પાટડિયા. તો આશીષ, જેતપુરમાં બે અકસ્માતોની ઘટના એક કલાકમાં સામે આવી છે, તો અકસ્માત ક્યારે સર્જાયો હતો? રેલવે કર્મચારી હોવાનું જણાવવામાં આવે છે. અને જે બાઇક ચાલક છે, જે ઘટના સ્થળે બાઇક ચાલક નું મોત થઈ ગયું. જી, તો ઘટના સ્થળે પોલીસ અત્યારે પહોંચી ચુકી છે અને શું કામગીરી કરી રહી છે? ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન મુકાઈ ગયું હતું અને પોલીસ અગાઉ પણ બનાવ ગમે ત્યારે પણ તે કચેરી ધોરણે પોલીસ ત્યાં પહોંચી છે અને અનુકૂળ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અને મહિલા છે તેને ઇજા હોવાથી તેને જૂનાગઢ માટે રેફર કરવામાં આવ્યા હતા. જી જી, તો જે બાઇક ચાલક મૃત્યુ પામ્યા છે એના વિશે કોઈ જાણકારી મળી છે? જે પ્રમાણે એમાં જાણવામાં મળી રહી છે કે તે હાલમાં રેલવે કર્મચારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જી જી, ધન્યવાદ આશીષ અમારી સાથે જોડાવા માટે. તો જે જેતપુરમાં બે અકસ્માતોની ઘટના એક જ કલાકમાં સામે આવી છે. આ બંને અકસ્માતમાં એક રેલવે કર્મચારી વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો બે બાઇક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયું હતું, એમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. અને બીજા બે બાઇકો સામસામે અથડાતા એમાં પણ એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે, જેના વિશે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને વધુ માહિતી મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે મળી નથી.